नमस्कार विद्यार्थी मित्रों, नवा वर्षनी अंदर आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। बधाने साल मुबारक। बराबर, आपणे वेकेशन पछी नवा सत्रनी अंदर दसमा पाठथी शुरू करीए छे। नागरिक शास्त्रनो पाठ छे सरकारना अंगो। बराबर, सरकार जे छे ए आखा जे देशनो वहीवट एकली जाते ना करी शके। एने जुदी जुदी जे व्यक्तिओ हो जेनी अंदर जे व्यक्ति निष्णात हो काम सौंपी अने एमनी पासेथी ए काम लेवानुं होय छे। बराबर, एटले आवा सरकारना जे त्रण अंगो छे ए कई रीते काम करे छे ए मुद्दानी आपणे आ तासनी अंदर चर्चा करीशुं। तो पहेला तो कया त्रण अंगो सरकारना, तो सरकारना त्रण अंगोनी अंदर पहेलुं छे धारासभा, ત્યાર પછી કારોબારી અને ત્રીજું છે ન્યાયતંત્ર। આ ત્રણેય અંગોની રચના કેવી રીતે થાય છે, તેઓ શું કાર્ય કરે છે, બરાબર એમની પાસે કઈ કઈ સત્તાઓ છે કામ કરવા માટેની, અરસપરસના એમના સંબંધો કેવા છે, આ બધી જ બાબતોનો એ આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરવાના છીએ। હવે આગળ તમે જોયું તો કે રાજ્યના જે મૂળભૂત હેતુઓ છે એ હેતુઓની અંદર એક હેતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાધવાનો પણ છે। સરકારે આ જોવાનું હોય છે કે લોકોની સલામતી કેવી રીતે જાળવવી, એમને સુખ સાહેબીમાં કેવી રીતે વધારો થાય, તો એ મૂળભૂત હેતુઓમાં આ બાબત આપણે જોઈ લીધી। લોકોનું સર્વતોમુખી કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો સરકારનો એક ફરજ છે। રાજ્યના ગતિશીલ વિકાસની સિદ્ધિ અર્થે સરકારના ત્રણ અંગોમાં આ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે પરસ્પર ઐક્ય, ઐક્ય એટલે એકતા, સહકાર અને સંકલન સ્થાપિત કરીને સરકારના અસરકારક કાર્યક્ષમ શાસન એ કરી શકે છે। આ ત્રણેય વચ્ચે જો એકતા ના હોય, ત્રણે સાથે મળીને કામ ન કરતા હોય, તો એ સરકારનું જે કામ છે એનું જે શાસન છે એ શાસન એ વ્યવસ્થિત ના ચાલે। ધારાસભાનું કામ શું છે, હવે પહેલું જોઈએ। સરકારનું જે પહેલું અંગ છે ધારાસભા, તો ધારો એટલે કાયદો, બરાબર। તો આ ધારાસભા એ કાયદા ઘડવાનું કામ કરે છે, બરાબર। પણ એ કાયદાઓ કેવા, બંધારણને સુસંગત, પોતાને મનમાં જે આવે એમ કાયદા નથી ઘડી કાઢવા, મનગણન કાયદાઓ નથી ઘડવાના, બરાબર। તો તમને ખબર પડે કે ભાઈ ધારાસભાનું કામ શું, તો કાયદા ઘડવાનું। જ્યારે કારોબારીનું કામ શું છે, તો ધારાસભાએ ઘડેલા જે કાયદાઓ છે એ કાયદાઓનો અમલ કરાવવાનો, શું કામ કારોબારીનું કહ્યું ભાઈ, ધારાસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરાવવો। ત્યાર પછી ત્રીજું જે અંગ છે ન્યાયતંત્ર, શું કામ કરે, તો જે લોકો કાયદાઓનો ભંગ કરે, બરાબર, તો એવા લોકોને એ સજા અથવા તો દંડ કરવાનું કાર્ય કરે છે। છે ને ત્રણેયના કાર્યો એકદમ ઇઝી યાદ રહી જાય એવા, કે ભાઈ તમને એક એટલીટીમાં સવાલ પૂછાય કે ભાઈ ધારાસભાનું કામ શું, તો કાયદા ઘડવાનું, કારોબારીનું કાર્ય શું છે, તો કાયદાઓનો અમલ કરાવવાનું, અને ન્યાયતંત્ર જે કાયદાઓનો અમલ ન કરે એને દંડ કે સજા કરવી, બરાબર। હવે ભારતીય બંધારણની અંદર ધારાસભા એ કેન્દ્ર સંઘ કક્ષાએ સંસદ અને રાજ્યોમાં વિધાન ગૃહો, કારોબારી એટલે કે સંઘ કેન્દ્રમાં કોણ વહીવટ કરે, જે કેન્દ્ર સરકાર છે આપણા જે વડાપ્રધાન છે, તો એ કક્ષાએ, બરાબર, તો ત્યાં આગળ રાષ્ટ્રપતિ, પછી વડાપ્રધાન અને એનું પ્રધાનમંડળ, તેનું કાર્યાલય, પછી વહીવટી તંત્ર, આ કેન્દ્ર કક્ષાની વાત કરી, બરાબર। જ્યારે રાજ્ય કક્ષાએ રાજ્યપાલ, પછી મુખ્યપ્રધાન એટલે કે મુખ્યમંત્રી, તેનું પ્રધાનમંડળ અને એનું કાર્યાલય, એનું વહીવટીતંત્ર, આ રીતે એ બે ભાગની અંદર આ કામ ચાલતું હોય છે અને એકબીજા સાથે બંને ગાઢ રીતે સંકળાયેલા હોય છે। જ્યારે ન્યાયતંત્રની અંદર એ ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત ટોચ ઉપર, આપણો એક આખો પાઠ આવે છે ન્યાયતંત્ર વિશેનો, આના પછી જોઈશું, એની અંદર બહુ ડિટેલથી સમજીશું, પણ આપણું જે ન્યાયતંત્ર છે ને એ પિરામિડ સ્વરૂપનું છે, પિરામિડ આકારનું છે, કે સૌથી ટોચ ઉપર સર્વોચ્ચ અદાલત, બરાબર, સુપ્રીમ કોર્ટ જેને કહીએ છીએ ને, તો એ શું કહેવાય, સુપ્રીમ કોર્ટ,
ત્યાર પછી રાજ્યોની અંદર જે આવેલી છે વડી અદાલતો, હાઈકોર્ટ કહીએ છીએ એટસી, ત્યાર પછી એના હાથ નીચે તાબાની અદાલતો, એમાં જિલ્લા ન્યાયાલયો, પછી વિશેષ ખાસ અદાલતો. તો આ રીતે એ આપણું ન્યાયતંત્ર એ પિરામિડ સ્વરૂપે એ જોવા મળે છે. ન્યાયતંત્ર ધારાસભા અને કારોબારી બંનેથી તદ્દન અલગ, સ્વતંત્ર અને સુગ્રથિત છે. કારણની અંદર આ સવાલ પૂછાતો હોય છે કે ભાઈ ન્યાયતંત્ર જે છે ને એ કારોબારી અને ધારાસભાથી પર છે, સ્વતંત્ર છે, શા માટે? તો ઘણીવાર એવું બનતું હોય છે કે ન્યાયાલયની અંદર, ન્યાયતંત્રની અંદર કોઈ વ્યક્તિને કદાચ અન્યાય પણ થઈ શકે, કારણ કે જો કારોબારીને ધારાસભા જોડાયેલા હોય તો એની અંદર જોડાયેલી જે વ્યક્તિ છે એનું કંઈક દબાણ આવે અને કોઈક ન્યાયાધીશ ખોટો ક્યાંય ન્યાય આપી ન દે, એટલા માટે ન્યાયતંત્રને સ્વતંત્ર રાખ્યું છે, આ બંને સાથે જોડ્યું નથી. તો એ રીતે એ અલગ જ છે. ભારત જુદા જુદા ઘટક રાજ્યોનું બનેલું એક સંઘ રાજ્ય છે. આપણે જાણીએ છીએ કે ભાઈ ભારત આખો જે દેશ છે એ જુદા જુદા રાજ્યોનું બનેલો એક સંઘ પ્રદેશ કહીએ ને, ઘટક રાજ્યો, 29 રાજ્યોનો બનેલો એક સંઘ રાજ્ય. કોઈ પણ ઘટક સ્વતંત્ર અને સાર્વભૌમ નથી. આ 29 રાજ્યોમાંથી કોઈ એમ કે ભાઈ મારે કેન્દ્ર સાથે નથી જોડાવું, હું સ્વતંત્ર, તો એવું થઈ શકે નહીં. ભારતમાં સંઘ અને રાજ્ય કક્ષાએ એ સંસદીય પદ્ધતિની રાજ્ય સરકારો વચ્ચે એ સત્તા વિશ્લેષ સિદ્ધાંત અનુસાર સત્તાનો વિશ્લેષ થયો છે. જે રાજ્યોને કામ સોંપે કેન્દ્ર સરકાર એ પ્રમાણે એમણે કામ કરવાનું હોય છે, એટલે આ સત્તા વિશ્લેષનો સિદ્ધાંત. ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર ગાઢ અને પરસ્પરાવલંબી સંબંધ હોય, જ્યારે ન્યાયતંત્રનું અલગ, સ્વતંત્ર, નિષ્પક્ષ એવું વિશિષ્ટ સ્થાન જોવા મળે છે. હવે આ સત્તા વિશ્લેષનો સિદ્ધાંત શું છે તો એની વાત કરીએ. રાજ્યવતી સરકાર જે કાર્યો કરે છે તો એ કાર્યો એકબીજાથી જુદા હોય છે. ત્રણેય અંગોના કાર્યો એકબીજાથી ભિન્ન અને દરેક કાર્યોની અંદર વિશેષ પ્રકારની નિપુણતાની, હોશિયારીની એ જરૂર પડે છે. એટલે કે જુદા જુદા અંગો દ્વારા, જુદી જુદી વ્યક્તિઓ દ્વારા કાર્યો થવા જોઈએ. તમે જે તે વિષયની અંદર નિષ્ણાત ના હોય અને એ કામ કરો તો એ કામ કેવું વ્યવસ્થિત થઈ શકે નહીં. એટલે જે અંગની અંદર તમે જોડાયેલા છો તો એના કાર્યોની અંદર તમારી નિપુણતા હોવી જોઈએ, અને એ છેલ્લે દરેક અંગે એ રીતે પોતપોતાનું કાર્ય કરવાનું હોય છે. સત્તા વિશ્લેષ થવાથી સત્તાનો બેફામ ઉપયોગની સંભાવના ઘટે છે. સત્તાનું વિશ્લેષણ થાય એટલે કોઈ એક જ વ્યક્તિના હાથમાં બધી સત્તા હોય તો સત્તાનો દુરુપયોગ પણ કરે, એનો બેફામ ગમે તેમ ઉપયોગ કરે, એટલા માટે આ સત્તા વિશ્લેષનો સિદ્ધાંત છે. ત્રણેય અંગોના કાર્યો થકી સરકારનો વહીવટ સરળ અને કાર્યક્ષમ બને તે માટે તેમની વચ્ચે સત્તાનો વિશ્લેષ કરવો જરૂરી છે. દાખલા તરીકે ધારાસભાને કાયદો ઘડવાની સત્તા છે તો તેનો દુરુપયોગ ન કરે, એટલા માટે કારોબારી અને ન્યાયતંત્રની પાસે કેટલીક એવી સત્તાઓ હોય છે કે જે ધારાસભાને નિયંત્રણમાં રાખે છે. જો એ બંને એનું ધ્યાન ન રાખતા હોય, એની પર એમનું નિયંત્રણ ના હોય, તો ધારાસભા, મેં કહ્યું એમ કે પોતાને મન ફાવે એવા કાયદાઓ ઘડી શકે, બરાબર? એટલે કારોબારી અને ન્યાયતંત્ર એની દેખરેખમાં જ ધારાસભાએ કાયદાઓ ઘડવાના હોય છે. એ જ રીતે કારોબારી પણ ધારાસભા અને ન્યાયતંત્ર દ્વારા અંકુશ મુકાયેલા હોય છે. કારોબારી ઉપર પણ ધારાસભા અને ન્યાયતંત્રના અંકુશ હોય છે. એ જ રીતે ન્યાયતંત્ર અને ધારાસભા અને કારોબારી પર નિયંત્રણ મૂકવાની કેટલીક સત્તાઓ આપવામાં આવેલી છે. હવે ધારાસભા શું છે વાત કરીએ. ભારતમાં સંસદીય લોકશાહી છે. લોકશાહી આપણે આગળ જોઈ ગયા કે ભાઈ બે પ્રકારની લોકશાહી, પ્રમુખગત લોકશાહી અને સંસદીય લોકશાહી. અમેરિકામાં પ્રમુખગત લોકશાહી છે, પ્રજા ડાયરેક્ટ પ્રમુખને ચૂંટે છે. આપણે એવું નથી, આપણે પ્રતિનિધિઓ ચૂંટીએ છીએ અને એ ત્યાં જઈને નેતા નક્કી કરે છે, બરાબર? એટલે આપણા દેશની અંદર સંસદીય લોકશાહી છે. હવે પ્રજાસત્તાક, એ રીતે આપણો દેશ પ્રજાસત્તાક રાજ્ય છે. લોકોનું પ્રતિનિધિત્વ સંઘ એટલે કે કેન્દ્ર કક્ષાએ સંસદમાં અને રાજ્ય કક્ષાએ વિધાનસભામાં જોવા મળે છે. આપણે આપણા પ્રતિનિધિઓને કેન્દ્રમાં જે મોકલીએ છીએ
તો એ સંસદમાં જઈને બેસે છે અને રાજ્યની અંદર જે પ્રતિનિધિઓ ચૂંટીને મોકલે છે ક્યાં બેસે છે? વિધાનસભાની અંદર. દેશની મહત્વની ને સર્વોપરી સંસ્થા એ સંસદ છે, વિધાનસભા નથી. કોઈ પણ મહત્વનો ને કોઈ મોટો નિર્ણય લેવાનો તો પણ લે છે, સંસદની અંદર એ નિર્ણયો લેવાતા હોય છે. બરાબર, ભારતીય સંસદની અંદર સર્વોપરી કોણ? આપણે એમ લાગે કે ભાઈ વડાપ્રધાન દેશ ચલાવે છે, દેશનો વહીવટ એ કરે છે, પણ સર્વોપરી એ રાષ્ટ્રપતિ છે. અને પછી ઉપરાષ્ટ્રપતિ આવે, એ જ રીતે રાજ્યસભાની અંદર અને લોકસભાની અંદર ની અંદર પણ આ રીતે એ કાર્ય ચાલતું હોય છે કે ભાઈ વિધાનસભા હોય તો ત્યાં રાજ્યપાલ એ મુખ્ય ગણાય છે, ત્યાર પછી મુખ્યમંત્રી. ભલે કહેવાય મુખ્યમંત્રી મુખ્ય છે, પણ રાજ્યપાલને પૂછ્યા સિવાય એમની સાઈન વિના કોઈ પણ કાર્ય થતું નથી, કોઈ પણ કાયદો ઘડાતો નથી. એવી રીતે રાષ્ટ્રપતિની પણ મંજૂરીની જરૂર હોય છે. એટલે આ રીતે કેન્દ્ર કક્ષાએ અને રાજ્ય કક્ષાએ એ આ કાર્ય થતું હોય છે. હવે એક ગૃહી ધારાસભા અને દ્વિગૃહી ધારાસભા શું છે તો જોઈએ. જ્યાં ધારાસભા એક જ ગૃહની બનેલી હોય તેને એક ગૃહી ધારાસભા કહેવામાં આવે છે. હવે દ્વિગૃહી ધારાસભા, જ્યાં ધારાસભા બે ગૃહની બનેલી હોય એને દ્વિગૃહી. આ સીધી સાદી વ્યાખ્યા આપી દીધી. હવે આપણે કેન્દ્ર કક્ષાએ જોઈએ તો કેન્દ્ર કક્ષાએ ધારાસભાનું જે ઉપલું ગૃહ છે એ શું છે? રાજ્યસભા. અને જે નીચલું ગૃહ છે તે લોકસભા. રાજ્ય કક્ષાએ ધારાસભા બે ગૃહોની બનેલી છે. કયા બે ગૃહ? તો વિધાનસભા અને વિધાન પરિષદ. મોટાભાગના જે રાજ્યો છે એ રાજ્યોની અંદર એક જ ગૃહ હોય છે. આપણા ગુજરાતમાં પણ એક ગૃહ છે કે ભાઈ વિધાનસભા, ગાંધીનગરમાં બેસે છે તે. બરાબર, જ્યારે કયા રાજ્યોની અંદર બે ગૃહો છે તો એ તમારે યાદ રાખવાના. બિહાર, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યો છે તો ત્યાં બે ગૃહ છે, દ્વિગૃહી છે. વિધાનસભા પણ છે અને વિધાન પરિષદ પણ છે. એટલે આ એક ગૃહ અને દ્વિગૃહ શું છે તે સમજાવ્યું. બરાબર, હવે કેન્દ્ર કક્ષાએ ધારાસભા જોઈએ. લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે. આગળ શરૂઆતમાં આપણે શીખી ગયા બરાબર, ઉપલું ગૃહ કયું ને નીચલું ગૃહ કયું છે. લોકસભાના જે સભ્યો છે એ પ્રત્યક્ષ મતદાનથી ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિઓ હોય છે. અને આ સભ્યોની સંખ્યા કેટલી છે લોકસભાની અંદર? તો 545. અને એની અંદર જે બે સભ્યો છે એ એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓ છે, અને જેમની પસંદગી ખાસ કરીને એ રાષ્ટ્રપતિ કરે છે. બરાબર, રાષ્ટ્રપતિ દ્વારા એ આવી બે વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ એ સંસદનો એટલે કે લોકસભા અને રાજ્યસભાનો ભાગ છે. જો કે રાષ્ટ્રપતિ સંસદમાં પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન અને પ્રવચન જે છે એ માટે જ આવે છે, તે પછી ક્યારેય એ સંસદની અંદર લગભગ એ આવતા નથી. સંસદના બે ગૃહોમાં ત્રણેય, હા આપણે હવે કાયદાની વાત કરીએ કે ભાઈ કાયદો ક્યારે ક્યારે, જે કાચો કાયદો હોય છે ખરડો એ ક્યારે વાંચનમાં મુકાય એ આખો એક સવાલ પૂછાય છે, તો એને આપણે બહુ ડિટેલથી પછી સમજીશું. પણ આ રીતે જે રાષ્ટ્રપતિ છે ને સંસદની અંદર પહેલી વાર જ્યારે મળે ને બેઠક ત્યારે જ આવે, ફરીથી ક્યારે, હા એમને સત્તાઓ ઘણી બધી છે. બરાબર, તો એ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની ચર્ચા આપણે પછીના ક્લાસની અંદર કરીશું.